ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્ય કાળના 33મા અઠવાડિયાનું શનિવાર. સંત લોકકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 27-40માં પ્રભુ ઈસુ પુનર્જીવનની વિસ્તૃત સમજણ આપે છે. સાંભળીએ. કેટલાક સદુકીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ આવીને ઈસુને પૂછ્યું, ગુરુદેવ, મોશેએ આપણા માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો. હવે વાત એમ છે કે 7 ભાઈઓ હતા, તેમાંનો પહેલો પરણ્યો અને નિસંતાન મરી ગયો, એટલે બીજા ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંતાન મરી ગયો, એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા. આમ 7 ભાઈઓએ તે બાઈ સાથે લગ્ન કર્યા અને 7 નિસંતાન મરી ગયા. આખરે બાઈ પણ મરી ગઈ. તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે, કારણ તે 7 એને પરણ્યા હતા? ઈસુએ તેમને કહ્યું, આ લોકના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે, પણ જેઓ પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતોમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી કોઈ તેમને પરણાવતું. તેઓ પછી મૃત્યુ પણ પામતા નથી. તેઓ દેવદૂતો જેવા હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેઓ ઈશ્વરના સંતાન હોય છે, અને મરેલા ફરી સજીવન થાય છે એ તો ખુદ મોશેએ પણ ઝાંખરાના પ્રકરણમાં બતાવેલું છે. તેણે ત્યાં પ્રભુને અબ્રાહમનો, ઇસહાકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે. હવે ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય પણ જીવતાનો જ હોય, તેને મન તો બધા જીવતા જ છે. આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું, ગુરુદેવ, આપે સુંદર જવાબ આપ્યો. કારણ ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની હિંમત ચાલતી ન હતી. આ પાઠમાં ઈસુ પુનર્જીવનની વાત કરે છે, મૃત્યુ પછી માણસ સજીવન થશે તેની વાત કરે છે. તે જમાનામાં સદુકીઓ પુનર્જીવનમાં માનતા નહોતા. પુનર્જીવન એ પરિવર્તિત થયેલું નવું આધ્યાત્મિક જીવન છે. આપણે જાણીએ છીએ તેમ આપણા ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા મજબૂત છે ઈસુના પુનરુત્થાનને લીધે. ઈસુ સજીવન થયા છે અને આપણને તેમાં ભાગીદાર બનાવવાના છે તે નક્કી. ઈસુ મૃત્યુંજય છે, જેણે આપણા માટે સ્વર્ગનું દ્વાર ખોલ્યું છે અને આપણને તેમાં ભાગીદાર બનાવવાના છે. ભગવાન
તારું નામ સાંભળતો રહું સગળે ઠામ. Good.